રાજ્યમાં આગામી ચાર દિવસ મેઘમહેરની આગાહી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની વકી. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. રાજ્યમાં 23 જૂનથી 32,000 પ્રાથમિક શાળામાં શરૂ થશે શાળા પ્રવેશ ઉત્સવ. બનાસકાંઠાથી સીએમ કરાવશે શાળા પ્રવેશ ઉત્સવનો પ્રારંભ. સુરત વીર નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો હોબાળો. 28,000માંથી 20,000 વિદ્યાર્થીઓને કરાયા નાપાસ. બીકોમ સેમેસ્ટર 6ના પરિણામમાં છબરદ થયાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ. સેનાએ ભરતી માટે નોટિફિકેશન કર્યું જાહેર. જુલાઈથી ભરતી માટે રજીસ્ટ્રેશન શરૂ. અગ્નિવીરોની 5 કેટેગરીમાં થશે ભરતી. અગ્નિપથ સ્કીમના વિરોધ વચ્ચે બેંગલુરુમાં પીએમ મોદીનું નિવેદન. કહ્યું તમામ યુવાનો માટે ડિફેન્સ સેક્ટર ખુલ્લું. પીએમ મોદી વિરુદ્ધ કોંગ્રેસ નેતા સુબોધકાંત સહાયે કરી અભદ્ર ટિપ્પણી. હિટલરનું નામ લઈને આપ્યું આપત્તિજનક નિવેદન. સુબોધકાંતના નિવેદન પર ભાજપનો પલટવાર. હિમાચલ પ્રદેશમાં રોપવેમાં ટેકનિકલ ખામીના કારણે 11 યાત્રિકો ફસાયા. 8 લોકોનું સફળ રેસ્ક્યુ. ફસાયેલા 2 લોકોનું રેસ્ક્યુ યથાવત.